નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ગુજરાત મીડિયમ સબ્જેક્ટ BA, જેની અંદર અત્યારે આપણે પાંચમું ચેપ્ટર ચાલી રહ્યું છે. આજે આપણે શીખીશું પસંદગીની પ્રક્રિયા. અહીંયા આગળ જેમ કે વિચારો કે કોઈ એકમની અંદર કર્મચારી લેવાના છે, તો કર્મચારી કઈ રીતે તમે પસંદ કરશો એની અહીંયા એક પ્રક્રિયા આપી છે. અને આ પ્રક્રિયા પ્રમાણે જો તમે કર્મચારી લો તો એકમમાં જે કર્મચારી સારા કક્ષાના તમે પ્રાપ્ત કરી શકો છો. હવે આનું એક માળખું છે, તમે જોઈ શકો છો પસંદગીની પ્રક્રિયાનું સ્ટેપ આપ્યા છે. સૌથી પહેલાં આપણે કર્મચારીને શું કરીએ છીએ, તો સૌથી પહેલાં એને આપણે આવકાર આપીએ છીએ અને આપણી મુલાકાત થાય છે એકમની અંદર. એની કઈ મુલાકાત થશે? પ્રાથમિક, એટલે ઇન્વાઇટ કર્યો એને એમ. બીજું શું આવે છે? અરજીઓ સ્વીકારવું અને એની ચકાસણી કરવી. હવે એ જ્યારે એપ્લાય કરશે જોબ માટે, આપણે તો પસંદ કરવાના છે, તો એ જોબ માટે એપ્લાય કરે છે ત્યારે એ અરજી લખીને આપશે, ફોર્મ ભરીને આપશે. એ ફોર્મ એકમના અધિકારી શું કરશે? સ્વીકારશે અને એની ચકાસણી કરશે. બે સ્ટેપ થયા. પહેલાં શું કર્યું? આવકાર આપ્યો, વેલકમ થયું, પછી એની પ્રાથમિક મુલાકાત થઈ. સેકન્ડમાં શું થયું? આપણે એની અરજી જે હતી એ સ્વીકારી અને એની ચકાસણી કરી, મતલબ કે ચેક કરી અરજી. બરાબર છે? ચેક કરવાનું કારણ એટલું જ છે કે કદાચ જો ખોટી અરજી હોય, ક્યાંક ભૂલ થઈ ગઈ હોય કે ખોટી એપ્લિકેશનને આપી દીધી હોય, તો ત્યાં ત્યાં આપણે એને શું કરી શકીએ છીએ? રોકી શકીએ છીએ, જેથી એની પણ સમય શક્તિ બગડે નહીં ને આપણી પણ બગડે નહીં. એ થઈ ગયા પછી ચલો એની અરજી સ્વીકારી દીધી, ચકાસણી કરી દીધી, પછી એ શું કામ કરવાને લાયક છે કે નહીં, એના માટે એની શું લેવામાં આવશે? કસોટીઓ લેવામાં આવશે. એ કસોટીને અહીંયા ચાર પ્રકાર આપ્યા છે: બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. આ બધી કસોટી વિશે આપણે અંદર વિગતવાર ચર્ચા કરીશું ત્યારે જોઈશું. તો પહેલાં એને આપણે શું કર્યું? આવકાર આપ્યો, પ્રાથમિક મુલાકાત થઈ, પછી એની જે અરજી હતી એ આપણે સ્વીકારી અને ચેક કરી, પછી એની કસોટી લીધી. ચલો કસોટીમાં આપણે પાસ થઈ જાય છે, તો હવે એને આપણે રૂબરૂ મુલાકાત માટે બોલાવીશું. રૂબરૂ મુલાકાત એટલે આપણે કહી શકીએ ઇન્ટરવ્યૂ માટે બોલાવીશું. ચોથા નંબરે સ્ટેપ શું આવે છે? ઇન્ટરવ્યૂ માટે, એટલે રૂબરૂ મુલાકાત માટે. ચલો ઇન્ટરવ્યૂમાં પણ એ પાસ થઈ જાય છે, એ જે અધિકારી છે એ ઇન્ટરવ્યૂમાં પણ પાસ થઈ જાય છે. પછી એણે એક્સપિરિયન્સ, મતલબ કે ફોર્મની અંદર એવું પણ લખેલું આવે છે એક્સપિરિયન્સ, કેટલા વર્ષ એણે કેટલા વર્ષથી ક્યાં કામ કરેલું છે, કોઈ જગ્યાએ અનુભવ છે કે નહીં, તેની ભૂતકાળની કારકિર્દીની આપણે શું કરીશું? તપાસ કરવામાં આવશે. પહેલાં શું કરવામાં આવ્યું? સૌથી પહેલાં આવકાર આપ્યો, મુલાકાત થઈ, પ્રાથમિક મુલાકાત. બીજા નંબરે એનું જે ફોર્મ છે એ સ્વીકાર્યું અને ચેક કર્યું, પછી એની કસોટીઓ લીધી, કસોટીમાં પાસ થઈ ગયા, પછી એને આપણે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાયા, પછી ભૂતકાળમાં એણે જે કંઈ કામ કર્યા છે એની તપાસ કરીશું, એણે એક્સપિરિયન્સ જે બી લખ્યો હશે શું હકીકત છે કે ખોટી માહિતી છે એની આપણે ચેક કરીશું. ચલો એમાં પણ એને સફળતા મળી જાય છે કે ભૂતકાળની માહિતી સાચી છે તો સમજી લેવાની એની પ્રાથમિક પસંદગી થઈ ગઈ છે. પછી એને જ્યાં કામે રાખવાનો છે, એને તમે કામે રાખી રહ્યા છો તો એ કોઈ બીમારી કે એનામાં કોઈ પ્રકારના પ્રોબ્લેમ હોવા જોઈએ નહીં, જેથી એની આપણે તબીબી તપાસ કરીએ છીએ, મતલબ ડૉક્ટરી ચેકઅપ કરીએ છીએ. એ આપણા હોસ્પિટલમાં હશે, કંપનીની જો ઓળખમાં હોસ્પિટલ હશે તે. કસ્ટમર જ્યાં, મતલબ કે કર્મચારી છે, એ જે તે જગ્યાએ કરાવી આવે એ ચાલશે નહીં. ચલો એ તબીબી તપાસમાં પણ ઓકે છે કે ના, એને કોઈ ગંભીર સમસ્યા નથી, કોઈ બીમારી નથી, એને સફળતા મળી જાય છે, તો પછી એની હવે નિમણૂક પત્ર આપવામાં આવશે, અપોઇન્ટમેન્ટ લેટર એને આપણે કહેવામાં આવશે. છેલ્લે શું મળતું હોય છે? નિમણૂક પત્ર, અપોઇન્ટમેન્ટ લેટર. એના પહેલાં શું થઈ ગઈ? ડૉક્ટરી ચેકઅપ થઈ ગયું, તબીબી તપાસ, એના પહેલાં પ્રાથમિક તપાસ થઈ ગઈ, એના પહેલાં ભૂતકાળની કારકિર્દીની તપાસ, રૂબરૂ મુલાકાત થઈ ગઈ. હવે નિમણૂક થયા પછી શું થશે? નિમણૂક પત્ર મળી ગયું છે, એપોઇન્ટમેન્ટ લેટર આપણે એને આપી દીધો છે, તો શું એ મન ફાવે ત્યાં જઈને કામ કરવાનું ચાલુ કરી દેશે? ના, એને આપણે ઇન્ટ્રો કરાવવું પડશે, એકમનો પરિચય આપવો પડશે, અને પછી એને આપણે કાર્યને શું કરીએ છીએ? સોંપણી કરીએ છીએ. તો અહીંયા આગળ આ જે પ્રક્રિયા છે લાઇનસર થતી હોય છે: પ્રાથમિક મુલાકાત થઈ, અરજીઓ સ્વીકારી ચેક કરી, કસોટીઓ લીધી, રૂબરૂ મુલાકાત થઈ, એના પછી આપણે શું કર્યું? પ્રાથમિક પસંદગી થઈ ગઈ, તબીબી તપાસ થઈ, નિમણૂક પત્ર આપ્યું અને એકમ પરિચય એટલે કે કાર્યની શું કરી? સોંપણી કરી. તો અહીંયા આગળ આખી એક એક શું કહેવાય છે? પ્રોસેસ હોય છે જે તમારે લાઇનસર બતાવવી પડતી હોય છે. હવે એને આપણે વિગતવાર જોઈએ તો શું કીધું છે? પસંદગીની પ્રક્રિયા નીચે પ્રમાણે છે: આવકાર અને પ્રાથમિક
મુલાકાત. જ્યારે કોઈ બી એકમમાં તમે એન્ટર થાવ તો રિસેપ્શનિસ્ટ હોય એન્ટ્રન્સ ઉપર, એને મુલાકાત કરવામાં આવશે. જોઈશું. સૌ પ્રથમ એકમમાં ઉમેદવારને આવકાર આપવામાં આવશે, વેલકમ કરવામાં આવશે. વેલકમ કર્યા પછી સ્વાગત કરતા મતલબ કોણ કહેવાય? રિસેપ્શનિસ્ટ. મેં હમણાં જ તમને કીધેલું. પ્રાથમિક પૂછપરછ કરશે કે કયા કામથી આવ્યા છો, કયું છે, યોગ્ય છે કે નહીં. તો એ કર્મચારીને પૂછે છે, યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે ઉમેદવારને મોકલે છે. જો બીજા કોઈ કામથી આવ્યો તો ત્યાં અટકાઈ દેશે એને. પણ જે ભરતી માટે આવ્યો છે ત્યાં અલગ અલગ જગ્યાએ અથડાય નહીં અથવા અલગ અલગ જગ્યાએ ક્યાંય જાય નહીં, એનો સમય બચાવવા માટે એને સાંભળવામાં આવશે કે ભરતી માટે આવ્યા છો. ઓકે, તો એને ક્યાં મોકલવામાં આવશે? ભરતી અધિકારી પાસે. ચલે, થઈ ગયું. હવે ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી તેનું જ્ઞાન કેવું છે, એનું કૌશલ્ય કેવું છે, એની કામગીરી કેવી છે, એની પૂછપાછ દ્વારા માહિતી મેળવશે. કોણ મેળવશે? ભરતી અધિકારી. પહેલાં ક્યાં ગયા? રિસેપ્શનિસ્ટ પાસે ગયા. ત્યાંથી ક્યાં ગયા? ભરતી અધિકારી પાસે. એને પ્રશ્ન કરશે, કામગીરી વિશે પૂછશે, બધી માહિતી પ્રાપ્ત કરશે. હવે પ્રાથમિક મુલાકાતમાં જો ઉમેદવારને યોગ્ય લાગે તો તેઓને અરજીપત્ર, એટલે કે ઉમેદવાર યોગ્ય લાગે છે, જે આવ્યો છે વ્યક્તિ એ બરાબર છે કે ના, ઓકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, તે તેઓને આપણે શું આપવામાં આવશે? અરજીપત્ર ભરવા માટે આપવામાં આવે છે. ઠીક છે. કયું પત્ર આપવામાં આવશે? અરજીપત્ર. જો પેલો પૂછશે, અધિકારી પૂછશે, બરાબર જવાબ આપશે, અધિકારીને લાગ્યું કે ના ભાઈ યોગ્ય કર્મચારી છે, તો પછી એને શું આપવામાં આવશે? અરજીપત્ર. એ પછી ભરવા માટે આપવામાં આવતું હોય છે. આ કાર્યનો હેતુ અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી શું કરી દેવાની? અરજી અટકાવવાનો છે. આવું કેમ કરવામાં આવે છે? પ્રશ્ન એમ થાય કે એમને રિસેપ્શનિસ્ટ પાસે ગયા, ભરતી અધિકારી પાસે ગયા, પ્રશ્ન પૂછ્યા, પછી અરજીપત્ર આપ્યું. જો અયોગ્ય ઉમેદવાર હોય તો એને શરૂઆતથી શું કરી દેવામાં આવશે? રોકી દેવામાં આવતું. આથી ભરતી અધિકારીનો સમય બચે છે અને કામગીરી કેવી બની જાય છે? સરળ બનતી હોય છે. ચલો, એને પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. બીજું કયું સ્ટેપ આવે છે? હવે અરજીપત્ર એ ભરી એને આપી દીધું છે આપણે ઉમેદવારને, એ ભરીને તૈયાર રાખશે, એ મોકલશે. આપણે અધિકારી શું કરશે? સ્વીકારશે અને ચકાસણી કરશે. અરજીપત્ર દ્વારા ભરતી અધિકારી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, એનો અનુભવ, જ્ઞાન અને કૌશલ્યની જાણકારી પ્રાપ્ત કરશે. સેના દ્વારા? અરજીપત્ર દ્વારા. અરજીપત્રક સાથે ઉમેદવારના પોતાની લાયકાત અંગેના જુદા જુદા દસ્તાવેજો જેવા કે ગુણક પત્રકો, અનુભવના પ્રમાણપત્રો, એક્સપિરિયન્સ લેટર હોય તે સાથે શું કરવાના? એટેચ કરવાના, એટલે કે જોડી દેવાના. જોબ માટે એપ્લાય કરું ત્યારે ભરેલ અરજીની ચકાસણી કરવામાં આવશે. પહેલાં જે ભરીને અરજી આપી છે એ ચેક કરવામાં આવશે. અરજીમાં અધૂરી કે ખોટી માહિતી જણાય તો તેવી અરજીઓ શું કરી દેવામાં આવશે? રદ કરવામાં આવશે. કેવી અરજીઓ ખોટી હોય, અધૂરી હોય, તો તેવી અરજી પહેલેથી શું કરી દેવામાં આવશે? રોકવામાં આવશે. તો અહીંયા બે સ્ટેપ પૂરા થતા હોય છે. એના પછી ત્રીજું સ્ટેપ શું આવે છે? જરૂરી કસોટીઓ લેવી. હવે ચલો, અરજી ચેક કરી દીધી, યોગ્ય છે, તો હવે એની કસોટી લેવામાં આવશે. માન્ય કરેલ અરજીપત્રકના ઉમેદવારની વિવિધ કસોટી લેવામાં આવશે. જે ઉમેદવાર છે, જેની અરજી માન્ય થઈ ગઈ છે, એ ઉમેદવારની કસોટી લેવામાં આવશે. દરેક ધંધાકીય એકમ કે સંસ્થા પોતાની રીતે કસોટી લેતા હોય, અલગ અલગ રીતે કસોટી લેતા હોય, એવું નહીં કે રૂલ્સ કે આ રીતે જ કસોટી લેવાની છે. હવે કસોટી દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત અને અભિરુચિ બધું જાણી શકીએ છીએ. એના માઇન્ડમાં શું છે, એની આવડત કેવી છે, ચપળતા શું છે, બુદ્ધિ કેવી છે, બધું જાણી શકીએ. એમાં પહેલી કસોટી આપી છે બુદ્ધિ કસોટી. જો આ કસોટી ખાસ યાદ રાખવાની કે બુદ્ધિ કસોટી દ્વારા શું જાણી શકાય છે, અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે, બધું પૂછાતું હોય છે. બે માર્ક્સમાં, એક માર્ક્સમાં પણ મૂકી શકતા હોય છે. તો બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, યાદાશ શક્તિ, એની ચપળતા, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ, આ બધું જાણી શકીએ. એ કેવું વિચારે છે, એની ચપળતા કેવી છે, એ બધું જાણી શકાય છે. અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવારને જે પસંદગી મળી છે, શું એ જે ઉમેદવાર છે એને અભિરુચિ છે, કાર્યમાં રસ છે કે નહીં, એ જાણવામાં આવશે. એટલે અભિરુચિ કસોટી દ્વારા શું જાણવામાં આવશે? કાર્ય પ્રત્યે રસ છે કે નહીં ઉમેદવારનો, તે જાણવામાં આવે છે. ધંધાકીય કસોટી દ્વારા શું જાણવા મળે છે? તો ધંધાકીય કસોટી દ્વારા ખરેખર જે કાર્ય કરવાનું હોય છે તેની આવડત છે કે નહીં અને કેટલી છે. એટલે કે ધંધાકીય કસોટી દ્વારા જે તે અધિકારીની, એટલે કે ઉમેદવારની આવડત તમે જાણી શકો છો. લાસ્ટમાં કઈ આવે છે? મનોવૈજ્ઞાનિક કસોટી. તો મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, વલણ, એની ટેવ, પ્રામાણિકતા, આત્મવિશ્વાસ જેવી બાબતો જાણવામાં આવે છે. આમ અલગ અલગ કસોટી દ્વારા અલગ અલગ બાબતો જાણવામાં આવે છે. હવે સમજી લો કે આ ઉમેદવાર કસોટીમાં પણ સફળ થઈ ગયો છે, તો હવે એને ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ, એટલે કે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. હવે ઉમેદવારને કસોટીમાં સફળતા સાબિત થાય તો રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે.
ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિ રચવામાં આવશે, આખી ટુકડી હશે, એ સામે બેઠા હશે બધા ઉમેદવારો, બરાબર. એટલે કે જે અધિકારીઓ છે એ પ્રશ્ન પૂછશે ઉમેદવારને, એમને યોગ્ય લાગશે તો રાખશે, નહીં તો ન પણ રાખી શકે. પસંદગી સમિતિ રચવામાં આવે છે, તેથી પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન કરવામાં આવશે. સમજો કે ચાર જણા કેમ પૂછપરછ કરતા હોય છે એક જ જણને, કારણ કે ચારેય જણામાંથી કોઈ કદાચ એકાદો ઓળખીતો હોય ને એકલો જ બેઠો હોય તો પેલાને રાખી દે, પણ એવું ન થાય, લાગવગ ન થાય, એટલે ચાર જુદા જુદા અધિકારીઓની સમિતિ બનાવવામાં આવે છે. એટલે પૂર્વગ્રહ રહીત, એટલે કોઈ પણ પ્રકારની છેતર જે લેવડ દેવડો ના થાય, એવું કોઈ સમજણ ના થાય, એના માટે એને રાખવામાં આવતા હોય છે અધિકારીઓ. સમિતિમાં વિવિધ નિષ્ણાંતો, હવે સમિતિમાં જે ચાર કે પાંચ જે બી રાખવામાં આવે એમાં કોણ હોય છે, તો વિવિધ નિષ્ણાંતો, સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડા, કર્મચારી વિભાગીય વડા વગેરે જે અનુભવી છે, જે વિભાગના જે તે વ્યક્તિ જે મુખ્ય, એમને રાખવામાં આવતા હોય છે. એના પછી આગળ જોઈએ, રૂબરૂ મુલાકાતમાં ઉમેદવારને કાર્યને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન તો પૂછશે ને, પણ કાર્યને લગતા બીજા જ પ્રશ્ન નહીં પૂછે. વિષયાંતર ન થાય તે ધ્યાન રાખવામાં આવશે. વિષયાંતર એટલે તમે સીએ થયેલા વ્યક્તિને લેતા હોય, તમે એને મેનેજમેન્ટ એમબીએના પ્રશ્ન ન પૂછી શકો, તમે જે હોદ્દા માટે લો છો એવા જ એને પ્રશ્ન પૂછવામાં આવશે, બીજા રિલેટેડ કોઈ અન્ય કોઈ પ્રશ્ન પૂછી શકતા નથી. આ સમયે નોકરીની શરતો, ટર્મ્સ એન્ડ કન્ડિશન, પછી કે મળવાપાત્ર મહેનતાણા અંગેની પણ સ્પષ્ટતા થઈ જાય કે તમારે આ રીતે કામ કરવાનું છે, સિલેક્શન થઈ જાય પછી કે તમને આટલું મહેનતાણું મળી શકે છે, બધી સ્પષ્ટતા થાય. ચલો, ઉમેદવારની જે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાય છે તો હવે એ ખબર છે ફોર્મ ફિલઅપ્સ કર્યા હશે ને, એક્સપિરિયન્સ લેટર આપ્યો હશે, એમાં ત્યાં કેવું કામ કર્યું છે, કેવું નહીં કર્યું, એણે બે વર્ષ કામ કર્યું ને એક્સપિરિયન્સ લખી દીધું હોય ચાર વર્ષ, તો પહેલા લોકો ફોન કરીને ત્યાં પૂછી શકે છે. પણ આવી પર્સનલ માહિતી એક અધિકારી, મતલબ એક કંપનીનો માણસ છે, બીજી કંપનીને આપે છે અથવા મેળવે છે, ત્યારે જે તે ઉમેદવારને ખબર પડવી જોઈએ નહીં, એ ગુપ્ત માહિતી આપવામાં આવશે. જોઈએ, ઉમેદવારની હાલ જ્યાં કાર્ય કરતો હોય અથવા ભૂતકાળમાં જ્યાં જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવારને લગતી ખાનગી માહિતી મંગાવવામાં આવશે. કોણ મંગાવશે? જે કંપની કર્મચારીને રાખવા માંગે છે. કોની પાસે? તો જે કંપનીમાં પેલાએ ભૂતકાળમાં કામ કર્યું છે તેની પાસેથી. તેથી અરજીપત્રમાં ઉમેદવારે દર્શાવેલી માહિતી સાથે શરૂ કરવામાં આવશે, સરખામણી કરવામાં આવશે, જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિ તમે જાણી શકો છો. પહેલાં લખ્યું હોય પાંચ વર્ષ, પહેલો તો એક વર્ષ કામ કર્યું અને એવી રીતે થોડું ચાલી શકે, એટલે કમ્પેરિઝન થશે. ઉમેદવારની પ્રાપ્ત થયેલી માહિતી પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ, જેથી ઉમેદવારને યોગ્ય નિર્ણય લઈ શકતા હોય છે. આ ઉપરાંત અરજીપત્રમાં ઉમેદવારે જણાવેલા સદગૃહસ્થનો અભિપ્રાય મેળવવાનો હોય છે, જેથી પસંદગીની પ્રક્રિયામાં મદદરૂપ નીવડે છે. છઠ્ઠું સ્ટેપ આવે છે પ્રાથમિક પસંદગી. ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા સમજી લો, ભૂતકાળની કસોટીમાં પણ પાસ થઈ ગયા કે ભૂતકાળમાં અનુભવ સારો છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. જો ઉમેદવાર રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દીમાં લાયકાત જણાય તો પસંદગી સમિતિનો ઉમેદવારને, એટલે પસંદગી સમિતિ ઉમેદવારની યાદી બનાવે છે. શું બનાવશે? એક લિસ્ટ બનાવશે કે ચલો ભાઈ આ વ્યક્તિ છે એને આપણે છેક સુધી પહોંચવાની તૈયારીમાં છે, ઇન્ટરવ્યૂમાં પણ પાસ થઈ ગયો છે, ભૂતકાળની કારકિર્દીમાં પણ એમાં કોઈ વાંધો છે નહીં, એક લિસ્ટ બનાવવામાં આવશે. આ યાદી જેટલી જરૂર હોય તેટલા કરતાં વધુ ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવશે. જેમ કે આપણા એકમમાં 100 જણા જોઈએ છે તો એ લોકો કેટલા 130 જણાની યાદી બનાવશે. કેમ? કારણ કે ચલો રાખવા માટે 100 જણા રાખવા જાય, 130 જણા સિલેક્ટ થઈ ગયા છે, એમાંથી 30 જણા એમ કે તો ના અમારે તો બીજે ક્યાંય સિલેક્શન થઈ ગયું, અમારે આવું જ નહીં, તો શું કરશો? પાછી આવી પ્રોસેસ કરશો? ના, એવું ન થાય. એના માટે વધારે ઉમેદવારની શું કરવામાં આવશે? યાદી તૈયાર કરવામાં આવશે, સિલેક્શન કરવામાં આવશે. હવે આવશે તબીબી તપાસ. કેટલાક કર્મચારીની જરૂર હોય તેટલા ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરી તેમને નક્કી કરેલા ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવામાં આવશે, કે આને કોઈ ગંભીર બીમારી તો નથી ને. એકમ દ્વારા નક્કી કરશે કયા હોસ્પિટલમાં જવાનું છે, બરાબર. આ તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારની શારીરિક તકલીફ કે કોઈ ગંભીર માંદગી તો નથી ને તે જાણવા મેળવાનો છે. બાકીના ઉમેદવારનો સમાવેશ પ્રતીક્ષા યાદીમાં કરવામાં આવશે. કેટલા જોઈતા હતા? 100 જણા. લિસ્ટ કેટલાનું તૈયાર થયું હતું? 130 જણાનું. તો 100 જણાનું તબીબી તપાસ થશે, બાકીના 30 જણાની એક યાદી બનશે, જેને કઈ યાદી કહેવામાં આવશે? પ્રતીક્ષા યાદી. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કે પ્રતીક્ષા યાદી એટલે શું? ખાસ ધ્યાન રાખવાનું. ભવિષ્યમાં જ્યારે કર્મચારીની જરૂર પડે ત્યારે પ્રતીક્ષા યાદીમાંથી કર્મશ કર્મચારીને શું કરશે? બોલાવી દેવામાં આવશે, પસંદ કરવામાં, એટલે પાછી એ પ્રોસેસમાંથી પસાર થવું પડે નહીં. નિમણૂક પત્ર.
અંતિમ પસંદગી બાદ ઉમેદવારને નિમણૂક પત્ર એટલે કે અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે, જેમાં ઉમેદવારને કયા સ્થળે ક્યાં જઈને એટલે કે કઈ જગ્યાએ કયા સ્થળ માટે કઈ સત્તા ફરજો જવાબદારીઓ કર્મચારીને મળવા પત્ર પગાર આર્થિક અને બિનઆર્થિક બાબતો આ બધેની જાણ કરવામાં આવશે કે ભાઈ આ રીતનું છે, તારી સત્તા આટલી છે, તારી ફરજ આટલી છે, આ રીતની જવાબદારી જે છે, તને આટલું માનતાળું મળશે, આ બધી ચર્ચા કરવામાં આવશે. એકમ પરિચય અને કર્મ કાર્યની સોંપણી. આધુનિક એકમો નિમણૂક પત્ર આપ્યા બાદ કાર્યની સોંપણી કરતાં પહેલાં કર્મચારીને એકમની નીતિ, પર્યાવરણ ઉપર અધિકારીઓ ઉપરી અધિકારી સહકર્મચારીઓ અને તાબેદારો સાથે શું કરાવે છે, પરિચય મતલબ મુલાકાત કરાવી દે છે. પેલા બીજા બધા વર્કરોને થોડો ખબર હશે કે આ કર્મચારીને રાખ્યો છે કે નથી રાખ્યો, અને ઉપરી અધિકારીઓ તો બીજા બધાને ખબર તો પડવી જોઈએ કે આપણા ઉપરી અધિકારી છે, એના માટે ઇન્ટ્રો કરાવવામાં આવશે અને ત્યારબાદ કાર્યની શું કરવામાં આવશે, સોંપણી કરવામાં આવતી હોય છે. તો મિત્રો અહીંયા આગળ આપણે શું શીખ્યા, પસંદગીની પ્રક્રિયા બરાબર, જે લાઇનસર સ્ટેપ આવતા હોય છે. તો મિત્રો આને આપણે PDFમાંથી સારી રીતે લખી લઈશું અને સમજીશું, પુનરાવર્તિત કરીશું જેથી આપણને ખ્યાલ આવશે અને એને આપણે સારી રીતે લખી દેવું જેથી વધારે ખ્યાલ આવી શકે છે. થેન્ક યુ વેરી મચ.